ચોક્કસ ચોક્કસ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી અનેક પડકારો છે સરકાર પાસે ખાસ કરીને મહત્વની વાત કરવી છે હવે મહત્વના મુદ્દા ઉપર આપણે આવીએ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એમના જે પરિણામો જીએસટી અમલમાં લાવવો છે તે પણ એક પડકાર છે કેન્દ્ર સરકાર માટે જો ને અમલમાં નથી લાવી શકતી તો સરકાર અન્ય કયા આર્થિક મુદ્દાઓને આગળ વધારશે જેથી કરી અને સરકાર ફરી એક વખત દેશને ગતિમાં લાવી શકે મિલનભાઈ બહુ મહત્વનો મુદ્દો છે જીએસટી નું આખું ભાવિ જે છે એ આ પાંચ રાજ્યોની ચૂંટણી ઉપર આધારિત છે ખાસ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણી ઉપર કારણ કે રાજ્યસભામાં જો તમારી સંખ્યા નહીં હોય તો રાજ્યસભામાં જીએસટીનું બિલ અટકે એવી એક સંભાવના અત્યારે રાજકીય ગલિયારામાં એની એક ચર્ચા થઈ રહી છે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરવું આ સરકાર માટે ડુઅર ડાઈ જેવી પરિસ્થિતિ છે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરશે તો ક્યાંક આર્થિક સુધારાઓ બે હજાર અઢાર બે હજાર ઓગણીસમાં કાંઈક વાત કરી શકશો તમે ચૂંટણી જ્યારે આવવાની છે ત્યારે બે હજાર અઢારનું તમારું છેલ્લું બજેટ હશે અને બે હજાર ઓગણીસમાં જયારે પાછી ચૂંટણી હશે ત્યારે તમારે જીએસટી તમારો મુખ્ય મસૂદો હશે જો તમે જીએસટી ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા તો હું જે અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યો છું એ આ છે કે ઇન્ડિયા ભારત એઝ અ કન્ટ્રી એઝ અ નેશન એક રેડાઈ ઇકોનોમી તરફ જઈ રહ્યું છે રેડાઈ શું કામ હું તમને શબ્દ કહું રેડાઈ શબ્દ જનરી વપરાય છે રેડાઈ ફ્લાઇટ માટે રેડાઈ ફ્લાઇટ એટલે રાતના તમે જે મુસાફરી કરો જે ફ્લાઇટ દ્વારા જેમાં તમારે જાગવું પડે બેઝિકલી નીંદર ના થાય એટલે એને રેડાઈ ફ્લાઇટ કહેવામાં આવે છે ઇન્ડિયા મારી દ્રષ્ટિએ રેડાઈ ઇકોનોમીમાં એટલે એન્ટર થઈ રહ્યું છે હાલમાં જ ગાંધીનગર ખાતે નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ટરનેશનલ એક્સચેન્જનું ઉદઘાટન કર્યું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સિટીમાં સિટીમાં આ એક્સચેન્જ સાડા બાવીસ કલાક કામ કરવાનું છે ઇન્ડિયાની ઇકોનોમી તમે આજે ઇન્ડિયા એઝ અ કન્ટ્રી જોશો મોટા મહાનગરો મુંબઈ છે બેંગ્લોર છે દિલ્હી છે કલકત્તા છે ત્યાં જે પ્રકારની કોલ સેન્ટર્સની આખી જે આખી ઇકોનોમી છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે ઇકોનોમી છે સર્વિસ સેક્ટરની ઇકોનોમી જે રેડા ઇકોનોમી બની ગઈ છે તમે બેંગ્લોરની બહાર કોઈ પણ આઈટી કેમ્પસની બહાર જશો તો તમને રેડ બુલ ટીન્સ જે હોય છે ને એનર્જી ડ્રિંક્સ એ તમને જોવા મળશે શું કામ કારણ કે રેડ બુલ પિન લોકો જનરલી રાત્રે કામ કરતા હોય છે હું એમ માનું છું કે જો જીએસટી કદાચ સક્સેસફુલ ના ગયું કે એનું ઇમ્પ્લીમેન્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ પડ્યા તો એક સરકારે વાત કરેલી હતી પાસ્ટમાં કે ચોવીસ કલાક માટે માર્કેટ્સ ખુલ્લા રાખવાની એક જોગવાઈ સરકાર વિચારી રહી છે આ મુદ્દો એટલા માટે બહુ મહત્વનો છે મિલનભાઈ ચોવીસ કલાક જયારે તમે માર્કેટ્સ ખુલ્લા રાખો છો ત્યારે તમે જનરલી જે આઠ કલાક કામ કરતા હોય જે પ્રકારની તમારી મેનપાવર રિકવાયરમેન્ટ છે એ મેનપાવર રિક્વાયરમેન્ટ સીધી ત્રણ ગણી થઈ જાય છે બીજું આજે ભારતમાં લોકો મોડી રાત સુધી જાગતા થઈ ગયા છે એટલે સિનેમા હોલ્સ છે મોલ્સ છે આ બધું ખુલ્લું રાખવાની એક વાત આવી રહી હતી એટલે મને એવું લાગે છે કે સરકાર આગામી દિવસોમાં રેડા ઇકોનોમી જે ઇન્ડિયાની છે એને ઓલું કરશે કારણ કે ઇન્ડિયાની આમ તમે જો ઇન્ડિયાનો મેપ તમે લેશો તો ઇન્ડિયાના મેપની સામે તમે ઉભા રહ્યો ત્યારે જમણી સાઈડના જે દેશો છે એ સાડા સાત કલાક ઇન્ડિયાથી આગળ છે અને ડાબી સાઈડના જે દેશો છે મેપની સામે તમે ઉભા રહી જશો તો એ સાડા નવ કલાક ઇન્ડિયાની પાછળ એટલે ઇન્ડિયાને એક બહુ મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે ગ્લોબલ ટાઈમ ઝોનનો અને ઇન્ડિયાની એક યંગ પોપ્યુલેશન આજે ગ્લોબલ ટાઈમ ઝોનમાં કામ કરતી થઈ ગઈ છે એટલે આખી રેડા ઇકોનોમી ઉભી થશે એવી મને સંભાવના અત્યારે દેખાઈ રહી છે જીએસટી નહીં થાય તો અને રેડા ઇકોનોમીને કારણે તમારું કન્ઝમ્શન ડેફિનેટલી વધશે બટ એના એ સામે એટલી લો એન્ડ ઓર્ડરની પણ એટલી ચેલેન્જીસ છે એટલે સરકારી એકમો જે છે પોલીસ છે આ બધી જગ્યાએ પણ ભરતીઓ એટલી જ ખુલશે એટલે આ એક સંભાવના મને દેખાઈ રહી છે આગામી દિવસોમાં જો જીએસટી બહુ મોટો મુદ્દો નહીં થાય તો રેડા ઇકોનોમી ઇન્ડિયા વિલ ઇમરજ એઝ અ રેડા ઇકોનોમી ડોટ કારણ કે ગ્લોબલ હબ બની રહ્યું છે ઇન્ડિયા અત્યારે અને એમાં ડેફિનેટલી ક્યાંક એ સસ્ટેન થઈ જશે અને એચ વન બી વિઝાને કારણે જો જે પોપ્યુલેશન કદાચ પાછી ઇન્ડિયામાં આવશે તો એને એક એક ખબર છે કે અમેરિકન ટાઈમ્સ ઓન અમેરિકન કલ્ચર ત્યાં બધે કામ કેવી રીતના થાય છે વેસ્ટર્ન વર્લ્ડમાં અને ઈ લોકો જો આ સ્ટાર્ટઅપ ફંડ્સ આંતને એવું બધું કરી નાખીએ કે ઇકો સિસ્ટમ બનાવે તો તમારી સર્વિસ ઇકોનોમી પાછી એના ટ્રીગર્સ દેખાવા મળશે અને તમારી ઇકોનોમી બીજા વર્ષોમાં સર્વાઇવ થઈ જશે પણ આ કોઈ એક વર્ષનો કે કોઈ છ મહિનાનું કાર્ય નથી આ બહુ લાંબા ગાળાનું કાર્ય છે લાંબા સરકારે ડેફિનેટલી કોઈ લાંબા ગાળાની યોજનાઓ બનાવવી પડશે